जय मामादेव तन्ना एजुकेशनल कैंपस गोंडल थी हूँ धोरण एचकेजी नी क्लास टीचर। बाळको आजनो आपणो विषय छे गणित भाग बे। तेमा आजे आपणे शुं जोईशुं तो के सरवाळा पेज नंबर 34 सरवाळा। चलो सौ प्रथम आपणे शुं करीशुं तो के सूचना वाचीशुं। શું આપેલી છે સૂચના? તો કે આંગણી ગણો સરવાળા શીખો અને નીચેના ખાનામાં લખો। તો આપણી પાસે આંગળીયું છે, હા, તો આપણે આજે શું કરીશું તો કે આંગળીની મદદથી આપણે સરવાળા શીખીશું। બાળકો તમારા એક હાથમાં કુલ આંગળાઓ કેટલા છે? પાંચ। કેટલા આંગળા છે? પાંચ। અને બીજા હાથના એમાં પણ પાંચ છે। તો આજે આપણે શું કરીશું તો કે સરવાળા શીખીશું। ચલો અહીં આપણને એક એક્ઝામ્પલ આપેલું છે, એક આંગળી એ બતાવી છે તમને, હા, અને બાજુના હાથમાં બીજી આંગળી બતાવી છે, બતાવી છે। તો બાળકો કુલ આંગળી કેટલી થઈ? કેટલી આંગળી છે? આ બે આંગળી છે। કેટલી આંગળી છે? બે આંગળી છે। એક વત્તા એક બરાબર બે, એક વત્તા એક બરાબર બે। તો અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલું છે, તો નીચે આપણને શું આપેલું છે તો કે એક વત્તા બે, એક વત્તા બે એટલે કુલ આંગળી કેટલી થાય છે? એક બે ત્રણ। તો આપણે નીચે લખીશું એક વત્તા બે બરાબર ત્રણ। ચલો નીચે પાછું એવી જ રીતે આપેલું છે, એક વત્તા ત્રણ બરાબર કુલ આંગળી આપણી કેટલી થઈ? એક બે ત્રણ ચાર। કેટલી આંગળી થઈ? ચાર। એક વત્તા ત્રણ બરાબર ચાર। તો ચલો નીચે લખીએ, એક વત્તા ત્રણ બરાબર ચાર થઈ ગયું। તો હવે પાછું એવી જ રીતે નીચે આપેલું છે, એક વત્તા ચાર, એક વત્તા ચાર તો કુલ આંગળી કેટલી થઈ આપણી? પાંચ। ચલો કાઉન્ટ કરો તો એક બે ત્રણ ચાર પાંચ, એક વત્તા ચાર બરાબર આપણી કુલ આંગળીઓ કેટલી થઈ? એક બે ત્રણ ચાર પાંચ। તો ચલો નીચે લખીશું આપણે, એક વત્તા ચાર બરાબર પાંચ। પેજ નંબર 34 પરનું વર્ક છે એ પૂર્ણ થાય છે। પેજ નંબર 35 એચ ડબલ્યુ, એમાં આપણે એક્ઝામ્પલ આપેલું છે, બીજું શું છે તો કે ચિત્ર ગણી સરવાળા લખો, તો એમાં પણ એ જ રીતે કરવાનું છે। ચલો આપણે નીચેનું કાઉન્ટ કરીએ, કેટલા ફૂલ છે આ બોક્સમાં? બે ફૂલ છે। કેટલા ફૂલ છે તો કે બે ફૂલ છે। બાજુના કેટલા ફૂલ છે? ત્રણ। કેટલા ફૂલ છે? ત્રણ। તો ચલો આ બધાને આપણે શું કરીશું? કાઉન્ટ કરીશું। ચલો એક બે ત્રણ ચાર પાંચ, તો અહીં આપણને સંખ્યા કેટલી મળી? પાંચ। તો આવી જ રીતે તમારે નીચેના પણ પૂર્ણ કરવાના છે સરવાળા। તો હવે આપણે પેજ ટર્ન કરીએ, પેજ નંબર 36 એમાં પણ એવી જ રીતે આપેલું છે, શું છે તો કે આંગળી ગણો સરવાળા શીખો અને નીચેના ખાનામાં લખો। ચલો સૌ પ્રથમ પહેલા શું આપેલું છે,
तो के पांच, पांच वत्ता एक એટલે આપણને સંખ્યા કેટલી મળે છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. એક વત્તા પાંચ અથવા પાંચ વત્તા એક બરાબર આપણને સંખ્યા મળે છે છ. ચલો નીચે લખીશું. પાંચ વત્તા એક બરાબર છ. ચલો હવે નીચે જોઈએ. પાંચ વત્તા બે, પાંચ વત્તા બે. ચલો કાઉન્ટ કરો કેટલી સંખ્યા મળી. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. ચલો નીચે લખી. પાંચ વત્તા બે બરાબર સાત. ચલો નીચે જોઈએ. પાંચ વત્તા ત્રણ કેટલી સંખ્યા મળે છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. તો આપણને કેટલી સંખ્યા મળી? આઠ. ચલો લખો નીચે. પાંચ વત્તા ત્રણ બરાબર આઠ. ચલો હવે નીચે શું આપેલું છે? પાંચ વત્તા ચાર કેટલી આંગળીઓ કુલ થાય છે? શું કરવું પડશે ગણવા માટે? આપણે કાઉન્ટ કરી લઈએ. ચલો પહેલા તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ. તો કુલ આપણી આંગળીઓ કેટલી થઈ? નવ. પાંચ વત્તા ચાર બરાબર નવ. ચલો લખી નાખીએ નીચે. પાંચ વત્તા ચાર બરાબર નવ. ચલો હવે છેલ્લો એક જ સરવાળો બાકી છે ને. ચલો પાંચ વત્તા પાંચ, પાંચ વત્તા પાંચ બરાબર દસ. ચલો કાઉન્ટ કરો. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ. કુલ આંગળા કેટલા છે આપણા બંને હાથના? દસ. ચલો લખો નીચે. પાંચ વત્તા પાંચ બરાબર દસ. ચલો અહીંયા આપણું પેજ નંબર 36 પરનું વર્ક પૂર્ણ થાય છે. પેજ નંબર 37 એચ ડબલ ઘરે વર્ક કરવાનું. જેવી રીતે તમે બાળકો પેજ નંબર 35 પરનું વર્ક કરો એવી જ રીતે તમારે 37 પરનું પણ વર્ક પૂર્ણ કરવાનું છે. તો બાકીનું વર્ક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.